ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 એમાં પર્યાવરણ વિશે પાઠ નંબર 10 જોવાના છીએ. પાઠ 1 થી 9 પાઠની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ વિડીયો તમે ના જોયા હોય તો તમે ફટાફટ જોઈ લેજો. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠ નંબર જે 10 છે, કબડ્ડી કબડ્ડી કબડ્ડી, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો. જોઈએ પહેલો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તમે ઘરે કઈ કઈ રમતો રમો છો? તો અમે ઘરે ખોખો, ચંતા કુકડી, રૂમાલદાવ વગેરે રમત રમીએ છીએ. બીજો પ્રશ્ન છે, છોકરાઓ અને છોકરીઓ સાથે મળીને રમી શકે તેવી રમતો કઈ છે? તો જો ચંપલ ઠેક એટલે કે લાંબી કૂદ જેવું આવે એ રમી શકે, ખોખો રમી શકે, નદી પર્વત, લંગડી છે, સંતા કુકડી છે, સોન સાંકળી છે, સોનાનો રૂમાલ છે, બધી રમતો અત્યારે સ્કૂલમાં પ્રાથમિકમાં ભણતા હોય તો બધા સાથે રમી શકે છે. ત્રીજો ક્વેશ્ચન છે, દરેક રમત રમવાના નિયમો કેમ બનાવવામાં આવે છે? તો કે દરેક રમતમાં ખેલાડીઓ સારી રીતે રમત રમે તેમજ હાર જીત સરળતાથી નક્કી કરી શકાય એ માટે રમત રમવાના નિયમો બનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, તમને ગમતી રમતના કોઈ પણ 3 નિયમો લખો. તો ક્રિકેટ બોલ, જે ક્રિકેટ મને ગમતી રમત છે, તો એમાં ઘણા નિયમો હોય છે. જો કે બોલ બાઉન્ડ્રીથી બહાર જતા, એટલે કે બેટર હોય જ્યારે દડો મારે તો બાઉન્ડ્રીની બહાર જાય, એટલે બાઉન્ડ્રી ગોઠવેલી એની બહાર, તો એ 6 ગણાય છે. પછી વધુ ઊંચાઈવાળો દડો હોય બેટરથી ઊંચાઈવાળો, તો એ દડો નો બોલ ગણાય છે. પછી બોલર જ્યારે દડો ફેંકતો હોય તો ટચ પાટો જે હોય બોલિંગ કરવાવાળો, તો એ ટચ પાટો આખો બહાર વહી જાય પાટાથી, તો પણ નો બોલ ગણાય છે. અને બોલ સ્ટમ્પ પે અડી જાય તો આઉટ ગણાય, અને કેસ થાય તો પણ આઉટ ગણાય છે. 5મો પ્રશ્ન છે, કોઈ રમત રમવા માટે તમારા ઘરમાં તમને ના પાડે છે, શા માટે? તો કે હા, ના પાડે છે કારણ કે મને ક્રિકેટની રમત રમવાની ના પાડે છે. હું કામ? તો કે એક વખત ક્રિકેટ રમતા કે એનો બોલ જે છે મારી આંગળી ઉપર વાગી જાય છે, એ વાગતા આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, તેથી ક્રિકેટ રમવાની ના પાડે છે. બીજો પ્રશ્ન છે, રાહુલ અને તેના મિત્રો દરરોજ સાંજે તેના ઘરની બાજુમાં આવેલા મેદાનમાં ક્રિકેટ રમતા હતા. રાહુલ પોતાનું નવું બેટ લઈ આવતો, બધા મિત્રો એના જ બેટથી રમતા. રમતની શરૂઆતમાં બધા મિત્રો સાથે મળીને રમતના નિયમો બનાવતા અને તે મુજબ રમતા, પરંતુ જ્યારે રાહુલનો વારો આવે અને જો તે આઉટ થાય તો વિવિધ બહાના બતાવી પોતે આઉટ નથી થયો એવું સાબિત કરી દેતો અને નિયમોનો ભંગ કરતો. જો કોઈ સાથી વધારે દલીલ કરે તો તે પોતાનું નવું બેટ રમવા આપે નહીં અને એવી ધમકી આપતો. આવું થવાથી કેટલાક મિત્રોએ તેની સાથે રમવાનું બંધ કર્યું. કે આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? તો કે આ રમત રમવા માટે બોલ, બેટ અને સ્ટમ્પ અને મેદાનની જરૂર પડે. બીજો પ્રશ્ન છે, આ રમત રમવા બાળકોએ કેવા નિયમો બનાવ્યા છે? જો બોલનો કેસ થઈ જાય તો ખેલાડી આઉટ ગણાય એ નિયમ છે. પછી બોલ સ્ટમ્પને અડી જાય તો પણ એ આઉટ થઈ જાય છે, અને જો કોઈ બોલ કરે જાય કોઈના કરે જાય તો પણ ખેલાડી આઉટ થઈ જાય. આવા નિયમો હોય બનાવ્યા છે. ત્રીજો પ્રશ્ન છે, કે કેટલાક મિત્રોએ રાહુલ સાથે રમવાનું કેમ બંધ કર્યું છે? તો કે રાહુલ આઉટ થવા છતાં વિવિધ બહાના કાઢી દલીલ કરે અને પોતાનું નવું બેટ રમવા નહીં આપે એવી ધમકી આપે, માટે મિત્રોએ રાહુલ સાથે રમવાનું બંધ કરી દીધું. ચોથું છે, તમને રાહુલ સાથે રમવાનું ગમે, શા માટે? તો કે ના, મને રાહુલ સાથે રમવાનું ન ગમે, કેમ કે તે નિયમોનો ભંગ કરે છે અને જૂઠું બોલીને ખોટી દલીલો કરતો હોવાથી તેની સાથે રમવું ગમતું નથી. આગળનો પ્રશ્ન ત્રીજો છે, કે તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 74 ઉપર એક ચિત્ર આપેલું છે, એ લખાણના આધારે પ્રશ્નોના જવાબ આપો. ચિત્રની નીચે લખેલું છે એના આધારે પ્રશ્નોના જવાબ દેવાના થશે. આ રમતને તમે ક્યાં નામે ઓળખો છો? તો કે આ રમતને હું કબડ્ડીના નામથી ઓળખું છું. બીજું છે કે આ રમતને બીજા ક્યાં ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે કબડ્ડી છે અને હુતુતુતુ, આ બાજુ બે રીતે પ્રખ્યાત છે, બીજા નામ હોય તો તમારે લખી દેવાના. ત્રીજું છે, લીલા રંગનો ડ્રેસ પહેરેલો છે તે ખેલાડી જો પાટાને અડશે તો શું થશે? તો સામેની ટીમનો દરેક ખેલાડી આઉટ થશે. ચોથું છે, પીળા રંગનો ડ્રેસ પહેરેલો છે
તેમાંથી એક ખેલાડીનું નામ શું છે? તો કે એક ખેલાડીનું નામ રોજી છે. પછી પાંચમું છે, રમતમાં કોના પક્ષની જીત થઈ, શા માટે? તો કે રમતમાં લીલા રંગનો ડ્રેસ પહેરેલો છે તે ટીમની જીત થઈ, કેમ કે શ્યામલા રેખાને અડી ગઈ હતી. હવે સાચું છે કે ખોટું, કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. જો કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડી હોય છે, તો કે હા, 7 રમતા હોય અને 5 અવેજીમાં બેઠા હોય છે. બીજું, કબડ્ડી રમવા માટે કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી, તો કે સાચું. છોકરીઓએ કબડ્ડી રમવી જોઈએ નહીં, તો કે ખોટું, રમવી જોઈએ. પછી કબડ્ડીની રમત ટેલિવિઝન પર પણ જોવા મળે છે, તો કે હા. નિર્ણાયકની જરૂર માત્ર ક્રિકેટની રમતમાં જોઈએ, તો કે ના, બધી નિર્ણાયક તો હોય જ છે. પાંચમો છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. કે તમારી આડોશ પાડોશમાં કયા કામ માત્ર છોકરીઓ જ કરે છે? તો કે જો રસોઈ બનાવવાનું હોય, ઘરકામ હોય, પછી ઘરને સફાઈનું હોય, પછી કોઈ પણ વસ્તુ લાવવાની હોય બાળકોને શાળાએ, પછી લેવા જવાના, મૂકવા જવાના, શાકભાજી લાવવાનું, પછી વાસણ માંજવાના, કપડાં ધોવાના, બધું કામ છોકરીઓ કરતી હોય છે. બીજો પ્રશ્ન છે, જો તમને કોઈ પણ રમત ન રમવા દેવામાં આવે તો કેવું લાગે? જો મને કોઈ પણ રમત ન રમવા દેવામાં આવે તો મારું શરીર આળસુ થઈ જાય અને મને ક્યાંય ગમે નહીં. ત્રીજું છે, શું છોકરાઓ પાછીકા રમી શકે, શા માટે? હા, છોકરાઓ પણ પાછીકા રમી શકે, તે ઘરમાં બેસી રમી શકાય તેવી રમત હોવાથી છોકરા છોકરી બંને આ રમત સરળતાથી રમી શકે છે. ચોથું છે, જો સરિતા ગાયકવાડને દોડવાની ના પાડવામાં આવી હોત તો તમે તેને ઓળખી શક્યા હોત, શા માટે? તો કે ના ઓળખી શક્યા હોત, કારણ કે સરિતા ગાયકવાડ દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવવાને લીધે એના લીધે જ પ્રસિદ્ધ થઈ છે અને પામી છે, આથી જ અમે તેને ઓળખી શક્યા છીએ. છઠ્ઠું છે, તમારી શાળાની પ્રાર્થના સભામાં છોકરાઓ અને છોકરીઓ દ્વારા થતી પ્રવૃત્તિ લખો. તો 1-5 ધોરણ હોય એમાં બધા જ છોકરા એકટીવ હોય છે, એટલે બધું તમે લખી શકો. જો માત્ર છોકરા હોય તો એ સંગીત વગાડે, તો ત્યારે તો છોકરી વગાડે છે. પછી સંગીતના સાધનો જે યોગ્ય જગ્યાએ મૂકવા જવાના, પછી સમાચારનું વાંચન હોય, સાફ સફાઈ હોય, બધું મિક્સમાં હોય છે. પછી માત્ર છોકરીઓ તો શાળાની સફાઈ કરે, પાથરના પાથરે, વાસણની જે વાસણ હોય સ્કૂલનું એ સાફ થાય એની જવાબદારી હોય છે. વાસણ હોય અમુક ટકા, ક્યારેક કોઈક બહાર થયું હોય તો હોય નહીં હોય, એટલે પછી બંને કરતા હોય તેવી પ્રવૃત્તિ, તો ધોવન ભજન સમાચાર, પછી ચુવિચાર જાણવા જેવું અને રૂમ શણગારો, આ બધું બંને પ્રવૃત્તિ સાથે થતી હોય છે. સાતમો ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના જવાબ તમારા શિક્ષક, માતા પિતા કે દાદા દાદીને પૂછીને લખો. તો કે તમારા દાદા દાદીમાંથી કોણ વધારે ભણેલું છે, શા માટે? તો કે મારા દાદી સૌથી વધારે ભણેલા છે, કારણ કે એ સમયમાં પણ અમારા ગામોમાં કે 1-5 વર્ગો હતા, એટલા માટે તેઓ અભ્યાસ કરી ચૂક્યા હતા. બીજો પ્રશ્ન છે, તમારા માતા પિતા શાળામાં કઈ કઈ રમતોમાં ભાગ લેતા? આ તમારે પૂછીને લખવાનું થશે બધું. મારા પિતા જે છે એ કબડ્ડી, લંગડી, છોનાનો રૂમાલ જેવી રમતો રમતા, જ્યારે માતા છે એ લંગડી, ખોખો અને દોરડાકૂટ જેવી રમતોમાં ભાગ લેતા. ત્રીજું છે, શાળા કક્ષાએ તમે કઈ કઈ રમતમાં ભાગ લો છો? તો શાળા કક્ષાએ હું કબડ્ડી, ખોખો, 100 મીટર દોડ અને લાંબી કૂદ જેવા રમત જે છે એમાં ભાગ લઉં છું. પછી તમારા દાદા દાદીને ગમતી એક રમતનું નામ લખી, એ રમત કઈ રીતે રમી શકાય એના વિશે લખો. તો મારા દાદીને સંતા કુકડીની રમત ગમે છે. આ રમતમાં એક ખેલાડી દાવ આપે છે, જ્યારે બાકીના બધા ખેલાડીઓ કોઈક જગ્યાએ છુપાઈ જાય છે. દાવ આપનારા ખેલાડી જો બધાને શોધી કાઢે તો પ્રથમ જે આવ્યો મળી આવ્યો હોય, જે શોધી લીધો હોય, એને દાવ આપવા જવું પડે છે. આઠમો પ્રશ્ન છે, ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં આગળ વધેલી મહિલાઓ પૈકી કોઈ એક વિશે તમારા શિક્ષક પાસેથી જાણીને લખો. તો સરિતા ગાયકવાડનો જન્મ છે 1 જૂન 1996 રોજ ગુજરાતના ડાંગ જિલ્લામાં કરડી આંબા ગામમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. તેના માતા પિતા ખેતીકામ કરે છે. સરિતા ગાયકવાડે 400 મીટરની દોડ અને 400 મીટરની વિઘ્ન દોડમાં એશિયન રમતો કે 2018 સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યું હતું. આ રીતનું સરસ
મજાનો જે 10મો પાઠ આપણો છે કબડ્ડી 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 એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું છે. હવે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયો જે આવે એ સૌથી પહેલાં તમને મળે. તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, મળીએ બીજા વિડીયોમાં.